वेलकम बैक। नर्मदामां छ गामना लोकोए पोलीस स्टेशन खाते पहोंची भारे होबाळो मचाव्यो। जिल्लाना केवड़िया, कोठी, वाघड़िया, नवागाम, लीमड़ी अने गोरा वसंतपुरा आ छ गाममां जमीन सर्वे अने फेन्सिंगनी कामगीरी हाथ धराता ग्रामजनोमां भारे आक्रोशनी लागणी जोवा मळी। तमाम लोको केवड़िया खाते पोलीस स्टेशन पहोंच्या अने उग्र रजूआत करी। ग्रामजनोए आक्षेप लगाव्यो कि सरकार अमारी जमीन पड़ावी लेवा मांगे छे, साथे ज ग्रामजनोए चीमकी पण उच्चारी छे कि अमे मरी जईशुं पण जमीन नहीं आपीए। जो कि विरोध बाद सर्वे की कामगीरी रोकी देवामां आवी छे। जूनागढ़ शहर में भूगर्भ गटर माटे रोड नुं काम शुरू कराता विवाद उभो थयो छे। शहर भाजपना पूर्व प्रमुख अने वर्तमान कोर्पोरेटर द्वारा कमिश्नर ने पत्र पाठवी आयोजन वगर काम शुरू कर्युं छे तेवा आक्षेप करता स्थानिक राजकारण में खळभळाट मची गयो छे। पत्र में जणाव्युं छे कि कोई आयोजन नहीं, हजू थोड़ा दिवस थी व्यापारने धंधो करवा छूट मळी छे, साथ बीजो कोई विकल्प कर्या वगर रोड नुं काम शुरू कर्युं छे। साथ गत वर्षे करोड़ों रूपयानी ग्रांट मात्र रोड माटे आवी हती, तेनो उपयोग नथी कर्यो तो आ काम नुं शुं, तेवा सवाल उठावाया छे। तो पत्र बाबते कमिश्नरे जणाव्युं के भूगर्भ गटरनुं काम करवुं अनिवार्य छे, तकलीफ पड़शे पण आयोजन पूर्वक काम हाथ धरवामां आव्युं छे। ज्यां रोड तोड़ी नाखवामां आवशे तेनो विकल्प बाबते विचारणा हाथ धरी छे। लॉकडाउन पछी काम शुरू कर्युं छे एटले लोको तेमज व्यापारीओने ओछी मुश्किली थाय तेवा प्रयत्नो करवामां आवशे। अमारी पास रजूआत एवं आई है कि जयरे तोड़ा आए तरह एक वक्त तोड़ेला रस्त है ऑल्टरनेटिव रस्त ऑल्टरनेट रस्त आप ये विचारणा करी है और एवं एक इन प्रिंसिपल अमे डिशीजन लीधु है। लॉकडाउन लॉकडाउन बाद एट्ले कि आपने ग्रीन जोन में आया चालू करूँ है, चालू आजे नहीं तो काले करवुं पड़े क्योंकि एक आपणो इन्फ्रास्ट्रक्चर प्रोजेक्ट है। एम जी रोड पर एक महीना सुधी काम माटे बंद करवानो जे कलेक्टर ने कमिश्नरशीनो आदेश हतो ए भूगर्भ गटरना अनुसंधाने छे। काम થવા જોઈએ અને વિકાસ થવો જોઈએ એ વાત સાચી છે, પણ એની સાથે એક પ્લાનિંગ હોવું જોઈએ। તો વલસાડ શહેરની વૃંદાવન સોસાયટી પાસેના તળાવમાં અસંખ્ય મૃત માછલીઓ મળી આવતા લોકો ભયભીત બન્યા છે। તળાવમાંથી છેલ્લા કેટલાય સમયથી અસહ્ય દુર્ગંધ મારતી હતી। સ્થાનિકોએ તેની પાલિકાને જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા। તપાસ કરતા તળાવમાં અસંખ્ય મૃત માછલીઓ દેખાઈ। આ બનાવ બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ છે। તળાવમાં કોઈએ ઝેરી પદાર્થ નાખ્યો હોવાથી માછલીઓના મોત થયા હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે। તો આરોગ્ય વિભાગે તળાવમાંથી સેમ્પલ લઈ માછલીઓના મોતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી। લોકડાઉનને કારણે વિવિધ રાજ્યમાં અનેક શ્રમિકો ફસાયા છે અને પોતાના વતન પરત મોકલવા માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। નવસારી જિલ્લામાંથી પણ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન મોકલવા કામગીરી શરૂ કરવામાં આવી। નવસારી રેલવે સ્ટેશનથી ગઈકાલે 1163 પરપ્રાંતીય શ્રમિકોને ઉત્તર પ્રદેશ માટે રવાના કરવામાં આવ્યા, જ્યાં તેઓ પ્રયાગરાજ જશે અને આજે વધુ એક ટ્રેન મારફતે 1500થી વધુ શ્રમિકોને ઉત્તર પ્રદેશ જવા માટે રવાના કરવામાં આવ્યા છે, જેમાં નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી, વાંસા સહિત વિસ્તારના શ્રમિકોનો સમાવેશ થાય છે। તમામ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી, જાતે તેમને એસટી બસમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નવસારી રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા, ત્યારબાદ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા। અંદાજિત આજે બિલીમોરાથી 170 જેટલા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં બીજા બિહારને માટેની પણ ટ્રેનની સુવિધા થઈ છે અને ડેટ આપી છે। બે દિવસથી આ તંત્રમાં જવા માટે જે પ્રયત્નશીલ હતા તે માટે નગરપાલિકાના સ્ટાફને પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બિલીમોરા નગરપાલિકામાં વસતા પરપ્રાંતિઓની યાદી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતી। એ યાદી મુજબ તંત્ર વહીવટીતંત્રમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને મોકલીને મંજૂરી મેળવવામાં આવી। તો રાજકોટમાં કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ ન પાળતા કાર્યવાહી કરવામાં આવી। કોર્પોરેટર વિજય વાંકની અટકાયત કરવામાં આવી છે। ડુંગળીઓને તેઓ દાન કરતા હતા, 1200 મણ ડુંગળીનું તેઓએ દાન કર્યું। પરિવારને 7 કિલો ડુંગળી આપતા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા આ પગલું ભરવામાં આવ્યું, કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી। તો સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ ન પાળતા આ કાર્યવાહી કરવામાં આવી। કોર્પોરેટર વિજય વાંકે જો ડુંગળીનું વિતરણ કરવા માટે નીકળ્યા હતા, પરિવાર દીઠ તેઓ 7 કિલો ડુંગળીનું વિતરણ કરતા હતા, તે સમયે આ ઘટના બની છે। ફોનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ, અંકિત, રાજકોટમાં કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી, શું કારણ? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ લોકડાઉન ની પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે ગરીબ લોકોને ડુંગળી મફતમાં મળી શકે તે માટે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાઘ દ્વારા આજરોજ 1200 મણ જેટલી ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ત્યારે જયારે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું હતું ને ત્યારે તેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થયું અને જેના કારણે માલવ્યનગર પોલીસે હાલ કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાઘની અટકાયત કરી છે। જી બિલકુલ, આભાર વાતચીત બદલ।
तो मार्केट में प्रॉफिट कमावानी रीत जाणवी होय के अनिश्चित समय में एक्सपर्ट नो मत मेळवो होय रोकाणनी दरेक रीत ने समझवा माटे तमे फक्त एक रूपियो प्रति दिवस आधारे सब्सक्राइब करी शको छो मनी कंट्रोल प्रो। अत्यार सुधी मनी कंट्रोल प्रो 2 लाख सब्सक्राइबर नो आंकड़ो पार करी लीधो छे। मनी कंट्रोल प्रो पर तमने मळशे मार्केट नी संपूर्ण माहिती अने दरेक नानू मोटू रिसर्च। तो सब्सक्राइब करो फक्त 1 रूपया प्रति दिवस नी किंमते मनी कंट्रोल प्रो। ऑफर फक्त 14 मे 2020 सुधी ज उपलब्ध छे। तेनी साथे तमे Pro365 कूपन कोड नो उपयोग करी 20,000 रूपयानी एक्सक्लूसिव ऑफर पण मेळवी शको छो। तो समाचारोमां अत्यारे आटलू ज। आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।